अरे छोकरी तू कौन छे आवी तमारा घर में केम घुसी आवी मारु नाम कामिनी छे हूं यहां तुम्हारी बाजू में ज रहू छु पण आवी रीते कोई ना घर में थोड़ी घुसी जवाई आजूबाजू ना लोग शू विचार से हूं तो आज ज रेवा आयो छु ये तू आज ना आज मारा बाहर काढ से अहीं थी अरे मारे तुम्हारी पास मारी मम्मी माटे दवा मंगावी छे पण हूं सो कम दवा लेवा जाऊं तू जाना तारा पग छे ने अरे ये छोकरी मारी पाछळ हाथ धोईने पड़ी छे ये मने जोशे એટલે તરત જ મને મારવા લાગશે ચોક્કસ તેજ કઈ કર્યું હશે એમને એમ કોઈ પાછળ થોડી પડે ના મેને કઈ જ નથી કર્યું અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા એ કોલેજમાં ડ્રગ્સ લાવતી હતી મેં એની ફરિયાદ પ્રિન્સિપલને કરી તો પ્રિન્સિપલ એને કોલેજમાંથી જ બહાર કાઢી મૂકી બસ એ વાતે લઈએ જે છેલ્લા 6 મહિનાથી મારો પીછો કરી રહી છે તારી વાત સાચી છે કામિની ખરેખર કેતકીએ ખોટું કર્યું છે પણ આ બધું તું એના પપ્પાને જઈને કેમ નથી કહેતી કેતકીના બાપે માથાનો જ છે એ ઉલટાનો એનો પક્ષ લઈને મને ઠપકો આપે છે એ એવું મને કહે છે કે તે મારી છોકરીને શું કામ કોલેજમાંથી બહાર કાઢાવી મૂકી જુઓ એ મારી રાહ જોઈને જ બહાર ઊભી છે હું ક્યારે બહાર જાઉં અને એ મને મારે એ એની જ રાહ જુએ છે કામિની તું એક કામ કર તું ઘરે જા હું કેતકીને મળીને આવું છું હે કોની રાહ જુએ છે તું કામિનીની હા કેમ તું એનો બોડીગાર્ડ છે હા આજ તું એનો બોડીગાર્ડ છું ખબરદાર જો આજ પછી તેની સામે આંખ ઉઠાવીને જોઈ છે તો તને ખબર છે તું કોની સામે બોલી રહ્યો છે એક વંઠેલ છોકરીની સામે એ જીબડી સરખી રાખ ને તાર ગોતોય હાથમાં નહીં આવે તું એટલે તને કહું છું કે સુધરી જજે ને તો તારો બાપ પણ તને નહીં બચાવી શકે મને ખબર છે કે તારો બાબા ડિસ્ટ્રિક્ટ ધારાસભ્યના પીએ છે એટલે બહુ હવામાં ઉડતી હોય ને તો બંધ થઈ જશે એ તો તારો બાપ પણ તને બચાવી નહીં શકશે સાલા કૂતરા તને ખબર નથી તે કોની સામે જીભ ચલાવી છે હવે તું જો હું શું કરું છું ગોવિંદ પેલા 5 લાખ રૂપિયાનું શું થયું આજની તારીખ છેલ્લી યાદ તો છે ને ઠીક છે છોકરી ને જ નહીં તમારી છોકરી ને વોર્નિંગ આપવા આવ્યો છું કે તમે જે હવા મોડો છો ને એ બંધ કરી દેજો નીતિન પઠાણી અરે વાહ તમે તો કમાલ જ કરી નાખી કેતકીને સીધી દોર કરી નાખી કેમ શું થયું અરે મેં બજારમાં ગઈ હતી એ મને મારી સામે મળી પહેલા મને થયું કે એ મને મારશે પણ પછી એ મારી નજીક આવીને ગભરાઈને ચાલી ગઈ હવે કેતકી તારી સામે આંખ ઉઠાવીને જોશે નહીં પણ એવું તમે શું કર્યું કે એ બંને બાપ દીકરી ગભરાઈ છે કઈ નહીં હું એના ઘરે ગયો તો એના પપ્પાએ મારી જવા પિસ્તોલ તાકી તો મેં પણ એમની જવા પિસ્તોલ તાકી તો એ ગભરાઈ ગયા તમે પણ પિસ્તોલ રાખો છો તો તમે છો કોણ
સર તમે પણ બેટા તું ગભરાઈ કેમ ગઈ મમ્મી આ કલેક્ટર સાહેબ છે અરે કામિની કલેક્ટર તો હું બીજા માટે છું તારા માટે હું ફક્ત નીતિન જ છું નથી લાગતું કે આપણે બંને એકબીજાની બહુ નજીક આવી રહ્યા છે એટલી વાર કીધું છે કે સર નહીં કે મને હવે સર કહેશે ને તો બોલીશ નહીં તારી સાથે હા હા બાબા નીતિના જ કહીશ બસ બોલ શું કહેતી હતી તમને એવું નથી લાગતું કે આપણે બંને એકબીજાની બહુ નજીક આવી રહ્યા છે ના મને તો નથી લાગતું મને એવું ત્યારે લાગશે જ્યારે આપણા બંનેના લગ્ન થઈ જશે એટલે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો એક કલેક્ટર દરજ્જાનો વ્યક્તિ મારા જેવી સાધારણ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તો એમાં શું થઈ ગયું સાધારણ ઘણી છોકરી શું લગ્ન નહીં કરે માણસ નહીં કહેવાય ના એવું નહીં પણ તમે ક્યાં અને હું ક્યાં અરે અહીંયા ને ત્યાં બધું છોડને જા તું ઘરે જા તારી મમ્મી એકલી તૈયારી કરતી હશે શેની તૈયારી આપણી સગાઈની એટલે તમે મારી મમ્મી સાથે આપણી સગાઈનું નક્કી કરી નાખ્યું છે હા એક મહિના પહેલાનું નક્કી કરી નાખ્યું છે એમને કહેવાની મેં જ ના પાડી હતી યુ બાસ્ટર્ડ મમ્મી તમે અને નીતિનને મળીએ અમારી સગાઈનું નક્કી કરી નાખ્યું છે ને તમે મને કહેતા પણ નથી હા બેટા મને નીતિને તને કહેવાની ના પાડી હતી એ તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો શું મમ્મી તમે પણ મમ્મી જ્યારે નીતિન આપણી પડોશમાં રહેવા આવ્યો ત્યારે આપણે કલ્પના ન કરી હતી કે આપણી સાથે આટલા બધા નજીક આવી જશે હા બેટા નીતિન ક્યારે આપણામાં ભળી ગયો ને એની આપણને ખબર જ ના પડી મમ્મી આજે મને આનંદ થાય છે કે નીતિન જેવો પતિ મને મળ્યો પણ એક વાતનું દુઃખ પણ થાય છે અરે બેટા કઈ વાતનું દુઃખ છે તને મમ્મી હું જતી રહીશ પછી તું એકલી પડી જશે ને અરે બેટા તું ચિંતા ના કરીશ દરેક દીકરીએ એક દિવસે પોતાને સાસરે જવું જ પડે છે અને તારે પણ જવું પડશે મમ્મી